મિત્રો, આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. આજે આપણે અનબોક્સ કરવાના છીએ નેશનલ કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ, એટલે કે નેશનલ કંપનીનું મલ્ટીપર્પઝ સ્ટોરેજ કેબિનેટ અને શૂ રેક, એટલે કે બૂટ ચંપલ રાખવા માટેનો કબાટ પણ આપણે આને કહી શકીએ. આને અલગ અલગ જગ્યાએ તમે યુઝ કરી શકો, જેમ કે ઘરની અંદર, હોટેલની અંદર, ઓફિસમાં, પાર્લર, સ્કૂલ, ગેરેજ, વર્કશોપની અંદર અથવા હોસ્પિટલ્સની અંદર પણ આને યુઝ કરી શકીએ. અલગ અલગ પર્પઝથી તમે આને યુઝ કરી શકો. સામાન્ય રીતના જોઈએ તો મલ્ટીપર્પઝ સ્ટોરેજ કેબિનેટ છે, જો આ પ્રકારના બોક્સની અંદર પેક આવે છે. આને આપણે અનબોક્સ કરશી, આની અંદર અલગ અલગ એના પાર્ટ હોય છે. તમારે ઘરે આને ફિક્સ કરવા પડશે, આરામથી તમે ઘરે આને ફિક્સ કરી શકશો. સૌથી પહેલાં આપણે આ બોક્સને ઓપન કરીએ. મિત્રો, આ બોક્સને આપણે ઓપન કરશી તો એની અંદરથી આ રીતના અલગ અલગ પ્લાસ્ટિકના પાર્ટ નીકળશે. એ પણ પ્લાસ્ટિકની કોથળીની અંદર પેક કરેલા છે. તો આપણે કટરથી સૌથી પહેલાં પ્લાસ્ટિકની બેગ ઓપન કરીએ. મિત્રો, જ્યારે તમે કટર યુઝ કરતા હોય આને ઓપન કરવામાં, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કટરની ધાર છે એ પ્લાસ્ટિકના પાર્ટને લાગી ન જાય, કારણ કે નકર સ્ક્રેચ પડવાના ચાન્સીસ રહેશે. મિત્રો, આનું પેકેજિંગ બહુ પ્રોપર કરેલું છે. ઘણા બધા અનબોક્સિંગના વિડીયો આપણે બનાવેલા છે, પરંતુ આનું જે પેકેજિંગ છે એવું બહુ ઓછા કેબિનેટની અંદર જોવા મળે છે. મિત્રો, આ પ્લાસ્ટિકના અલગ અલગ પાર્ટ છે, જેવા કે બેક પેનલ છે, ફ્રન્ટના જે ડોર આવશે બંને એ ડોર છે. ઓલમોસ્ટ અલગ અલગ પાર્ટ્સ નીકળેલા છે આ બોક્સની અંદરથી. 7 પાર્ટ નીકળેલા છે અલગ અલગ, અને સાથે હેન્ડલ પણ છે. મિત્રો, આ બોક્સમાંથી એક મેન્યુઅલ પણ નીકળ્યું છે. આ ટાઈપનું એક મેન્યુઅલ છે. આની અંદર આખું ડિસ્ક્રાઇબ કરેલું છે કે આને કઈ રીતના ઇન્સ્ટોલ કરવું ઘરે. મિત્રો, આ તમે વિડીયો જુઓ છો તો તમારે જરૂર નહીં પડે આ મેન્યુઅલ વાંચવાની, કારણ કે આપણે બતાવવાના જ છીએ કે કઈ રીતના આ સ્ટોરેજ કેબિનેટને તમે ઘરે ઇન્સ્ટોલ કરી શકો. મિત્રો, આ બેઝનો પાર્ટ છે, એટલે આપણે સૌથી નીચે આને રાખશી. આ મિત્રો બેક પેનલ છે, આ રીતની આવે છે, જે ખાડા જેવો ભાગ છે ને એ બારની બાજુ આવશે, અને નીચે જો અહીંયા હુક આપેલા છે, સ્પેસ છે, તો આ હુકની અંદર આ ફિટ થઈ જશે. બહુ સિમ્પલ છે. પ્લાસ્ટિકના જે નીચેના ખૂંટા તમને દેખાય છે એની ઉપર આ રાખી અને હળવેથી પુશ કરવાનું, જેને કારણે આ ફિક્સ થઈ જશે. નીચે ઇન્ટરલોક સિસ્ટમ પણ આપેલ છે. આ બીજી બેક પેનલ છે, એ પણ આ રીતના ફિક્સ કરવાની, સેમ મેથડ છે ફિક્સ કરવાની. બંને મિત્રો બેક પેનલ છે એ ફિક્સ થઈ ગઈ છે. હવે આપણે સાઈડની જે પેનલ છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની, એ ફિક્સ કરશી. આમાં ક્લિયરલી મેન્શન કરેલું જ આવે છે, સ્ટીકર લગાવેલું હોય છે કે રાઈટ પેનલ છે, લેફ્ટ પેનલ છે. અને આ બાજુ ખાડાવાળો જે ભાગ છે ને, અંદરનો જે ખાડા પ્લસ સાઈડમાં તમને હોલ દેખાય છે, આ ભાગ અંદરની બાજુ રાખવાનો ખાસ, કારણ કે આપણે જ્યારે સેલ્ફ ફિટ કરશી ત્યારે એની રિક્વાયરમેન્ટ પડશે. તો ઈઝી છે, એક વ્યક્તિ આરામથી આને ઓછા સમયની અંદર આરામથી તમે ફિક્સ કરી શકશો. અને જો નીચેની બાજુ જે મેં તમને કીધું હતું, ઇન્ટરલોક સિસ્ટમ આવે, આ રીતના લોક થઈ જશે. બંને બાજુ આ રીતના લોક આપેલા છે. હવે મિત્રો, આપણે રૂફ સૌથી ઉપરનો જે પાર્ટ છે એ ફિક્સ કરવાના છીએ. પરંતુ આ પાર્ટને મિત્રો સાવ ફિક્સ નથી કરી દેવાનો, થોડો ઘણો અટકાવીને રાખવાનો, કારણ કે આપણે આગળના ડોર પણ ફિટ કરવાના છે. આગળના ડોર ફિક્સ થઈ જાય ત્યારબાદ આને આપણે પુશ કરી અને ફાઇનલ ફિટ કરશી. આ મિત્રો જ્યારે ફિટ કરતા હોય ત્યારે આંગળીનું થોડુંક ધ્યાન રાખવું વધારે જરૂરી છે કે ચીપટી ના આવી જાય. હવે મિત્રો, આ ડોર છે, જુઓ આની અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે આ રાઈટ સાઈડનો ડોર છે, આ લેફ્ટ સાઈડનો ડોર છે, આ ઉપરનું હેન્ડલ છે. હેન્ડલને પણ આ ડોરની ઉપરના ભાગે અહીંયા ફિક્સ કરવામાં આવશે. આમાં પણ ઇન્ટરલોક સિસ્ટમ જ છે, આ રીતના ફિક્સ થઈ જશે. હવે મિત્રો, આમાં પણ જુઓ, તમને નીચેની બાજુ એક હુક દેખાશે અને ઉપરની બાજુ પણ હુક છે, એ આ રીતના ફિક્સ કરી દેવાનો. બહુ ઇઝી સિસ્ટમ છે, આરામથી તમે ફિક્સ કરી શકો આને. આ ફર્સ્ટ ડોર ફિક્સ થઈ ગયો છે. હવે આપણે સેકન્ડ ડોરને સેમ મેથડથી ફિક્સ કરશી.
સામાન્ય રીતના જોઈએ ને મિત્રો, તો જે બાળકોના પઝલવાળા રમકડા આવે છે ને, એની અંદર જે રીતના આપણે ફિક્સ કરતા હોય ને રમકડા બધા, એ રીતના આ સિસ્ટમ છે આની. જો ઉપરની બાજુ હૂક છે અને એક એક હૂક નીચેની બાજુ આપેલ છે, અને નીચે પણ જુઓ તમને જગ્યા દેખાશે, એની અંદર આ હૂકને ફિક્સ કરી દેવાનો. હવે મિત્રો, જે રૂફ સાઈડ હતી એટલે કે રૂફનો જે પાર્ટ હતો ટોપ સાઈડ, એને આપણે ફિક્સ કરી દેશી, સાવ ફિક્સ કરી દેવાનું. આપણે થોડી ઘણી જગ્યા રાખેલી હતી જ્યારે ફિક્સ કરતા હતા ત્યારે. હવે આને આપણે લાસ્ટ ફિનિશિંગ આપી દેશી. મિત્રો, ઓલમોસ્ટ સ્ટોરેજ કેબિનેટ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે સેલ્ફ આની અંદર ફિટ કરવાના છીએ. સેલ્ફની હાઇટ તમે ડિસાઇડ કરી શકો કેટલી હાઇટ ઉપર તમારે રાખવો છે, અને કનેક્ટિંગ રોડ પણ આપેલા છે. જુઓ, આને આપણે ફિક્સ કરવા પડશે બંને બાજુ. આ એક રેક છે જેના થ્રુ આપણે રેકની જે સાઇઝ છે અપ ડાઉન કરી શકશે અને ફિક્સ કરી શકશે અંદરની બાજુ. જો આ રીતના અંદર ખૂટા આપેલા છે, બંને બાજુ હોલ છે, તો એની અંદર આ ફિક્સ થઈ જશે. તમારે જે હાઇટ ઉપર રાખવું હોય એ હાઇટ ઉપર તમે ફિક્સ કરી શકો. મિત્રો, પ્લાસ્ટિકનો આ સ્ટોરેજ કેબિનેટ બનીને રેડી થઈ ગયો છે. જુઓ, આ પ્રકારનો છે. ચારેય બાજુનો આપણે લુક જોઈએ તો આ ટાઈપનો લુક છે આનો. આગળ અહીંયા ઉપર બે હેન્ડલ છે. આ રીતના આપણે એને ઓપન કરશી તો અંદરની સ્પેસ તમને જોવા મળશે. અહીંયા એક સેલ્ફ આપેલ છે. જુઓ, આ સેલ્ફને તમે અપ એન્ડ ડાઉન કરી શકો. અહીંયા સ્પેસ છે તમને દેખાશે. તો તમારે જેવી જગ્યાની અનુકૂળતા હોય, જેવી જગ્યા જોતી હોય, એ પ્રમાણે તમે સેલ્ફને અપ ડાઉન કરી શકશો. મિત્રો, હવે આપણે આની સાઇઝ જોઈ લઈએ, કેટલી હાઇટ છે આની. ટોટલ હાઇટ જોઈ ને તો ઓલમોસ્ટ 25 ઇંચ જેવી આની હાઇટ છે. આની પહોળાઈ જોઈ તો 23 ઇંચ જેવી છે, અને ઊંડાઈ જોઈ તો ઓલમોસ્ટ 14 ઇંચ જેવી છે. અને સેલ્ફની જે અંદરની ઊંડાઈ છે એ ઓલમોસ્ટ 12 ઇંચ જેવી તમને મળે છે, 11.75 ઇંચ જેવી છે. એટલે આ હતા આના ડાયમેન્શન મિત્રો. હવે મિત્રો, આની અંદર ખાસ આપણે જોઈએ ને તો આનો વેઇટ, આનો જે વેઇટ છે ને 5.5 કિલોની આસપાસ છે. એટલે કે આરામથી તમે આને ઉપાડી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ને તો ઇઝીલી આને લઈ જઈ શકે. લાઇટ વેઇટ છે અને પ્લાસ્ટિક મટીરિયલમાંથી, એટલે કે વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલું છે, એટલે વાતાવરણની આની ઉપર કોઈ એટલી અસર થવાની નથી. મિત્રો, આની અંદર બે કલર ઓપ્શન પણ મળે છે. જુઓ, એક આ પ્રકારનો કલર છે, કોફી બેઝ કલર છે, અને બીઝ કલર છે, ક્રીમ ટાઈપનો કલર છે, આ ટાઈપનું કોમ્બિનેશનવાળું છે. અને બીજો આ છે રેડ અને બ્લુનું કોમ્બિનેશન. તો બે કલર ઓપ્શન્સ પણ આની અંદર જોવા મળવાના છે. મિત્રો, આ મલ્ટીપર્પઝ સ્ટોરેજ કેબિનેટ એટલે કે જે આ મલ્ટીપર્પઝ કબાટ છે, આને તમે શું રાખવા, એટલે કે બૂટ ચંપલ રાખવા માટે યુઝ કરી શકો. હોસ્પિટલની અંદર યુઝ થાય, હોસ્ટેલની અંદર યુઝ થાય, અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે. એટલે કે મલ્ટીપર્પઝ રીતે તમે આને યુઝ કરી શકો આના છો. અને પ્લાસ્ટિકનો એટલે કોઈ વેધરની ઇફેક્ટ થવાની નથી. મિત્રો, આની આપણે કિંમત જોઈને આની MRP તો 3300 રૂપિયાની આસપાસ આની MRP લખેલી છે આ બોક્સની ઉપર. આ MRP છે, ડિસ્કાઉન્ટ બાદ કરીને જોઈને તો આ 2400-2500 રૂપિયાની આસપાસ માર્કેટની અંદર મળતો હોય છે. તો સારું ઓપ્શન છે બૂટ ચંપલ રાખવા માટે, મલ્ટીપર્પઝ વસ્તુઓને સ્ટોર કરવા માટે બેસ્ટ ઓપ્શન છે પ્લાસ્ટિકની અંદર. તો નેશનલ કંપનીએ સારી વસ્તુ બનાવેલી છે.